नमस्ते विद्यार्थी मित्रों, આગળના બધા વિડિયોની અંદર આપણે ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ કર્યો. આઈ હોપ કે તમને ખબર પડી હશે. એના સ્વાધ્યાયને પણ તમે એક વખત જોઈ લેજો અને જે પણ પીડીએફ ફાઇલ તમને મોકલી છે એ પીડીએફ ફાઇલમાં જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને બરાબર સમજજો અને તૈયાર કરી લેજો. હવે આપણે આજે નવું ચેપ્ટર જોઈશું. ચેપ્ટરનું નામ છે પ્રાણી સૃષ્ટિ. કે તમને આખી સૃષ્ટિ વિશે ખબર છે, પરંતુ આપણે જે રીતે વનસ્પતિ સૃષ્ટિ જોઈ એમાં જુદી જુદી પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય છે, તો એવી જ રીતે પ્રાણી સૃષ્ટિમાં પણ જુદી જુદી વનસ્પતિઓનો જુદા જુદા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. એ ભલે પછી એક કોષીય પ્રાણીઓ હોય, બહુકોષીય પ્રાણીઓ હોય કે અંગતંત્ર ધરાવતા પ્રાણીઓ હોય. બરાબર, આપણે પહેલા ચેપ્ટરની અંદર વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો. તો જ્યારે પણ વર્ગીકરણ થયું ત્યારે પ્રાણી સૃષ્ટિ કરીને એક સૃષ્ટિનું નિર્માણ થયું. આપણે જોયું હતું કે સૃષ્ટિ બે પ્રકારની છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે એ આપણે જોઈશું. તો બે ટોપિક ભણવાના છે, વર્ગીકરણના આધારો અને પ્રાણીઓનો વર્ગીકરણ. તો વર્ગીકરણના આધારો જુદા જુદા છે, તમે અહીંયા જોઈ શકો છો. આયોજનના સ્તરો, પાચન માર્ગ, પરિવહન તંત્ર, સમમિતિ, દ્વિગત સ્તરીય અને ત્રિગત સ્તરીય આયોજન, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ. તો પહેલા પહેલી આપણે શરૂઆત કરીશું આયોજનના સ્તરો. કે આ બધું શું છે? પહેલું તો આ બધું જે અહીંયા પોઈન્ટ્સ લખે છે શું છે? તો કે કોઈ પણ સજીવ, કોઈ પણ પ્રાણીના નિર્માણ માટે આ બધી જ લક્ષણો, આ બધા જ લક્ષણો જરૂરી છે. તો આયોજનના સ્તરોની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે જેવી રીતે આપણે વનસ્પતિઓ એક કોષી વનસ્પતિ, બહુકોષી વનસ્પતિ જોઈ હતી, તો એવી જ રીતે પ્રાણીઓ પણ કેટલીક વખત એક કોષીઓ હોય છે અથવા તો બહુકોષીઓ હોય છે. તો એને અનુસરીને એમના આયોજનના સ્તર પાડવામાં આવે છે. જુદા જુદા ચાર સ્તરો છે. પહેલા પહેલું તો કોષ સ્તરીય આયોજન. બરાબર, ત્યાર પછી પેશી સ્તરીય આયોજન. ત્યાર પછી અંગ સ્તરીય આયોજન. અને ચોથું છે અંગતંત્ર સ્તરીય આયોજન. હવે આયોજન એટલે શું? તમે બધાને ખબર છે એક પ્રકારનું મેનેજમેન્ટ, વહીવટ. કોષ સ્તરીય આયોજન એટલે શું? તો કે અમુક પ્રાણીઓ બહુકોષીય હોય છે અને એ બહુકોષીય પ્રાણીઓની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે સશિદ્ર સમુદાયના પ્રાણીઓ, આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર જુદા જુદા પ્રાણીઓનો જુદો જુદો સમુદાય ભણવાના છે. તો એમાં સશિદ્ર સમુદાય દ્વારા સશિદ્ર સમુદાયમાં સમાવિષ્ટ જે પ્રાણીઓ છે એ ફક્ત અને ફક્ત કોષોના બનેલા હોય છે, એટલે કે બહુકોષીય હોય છે. એટલા માટે આ આયોજનને કહેવામાં આવે છે કોષ સ્તરીય આયોજન. એમનામાં કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ થયેલું હોતું નથી. બરાબર, ત્યાર પછી પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન એટલે શું? તો કે બહુ બધા કોષો ભેગા મળીને પેશીઓનું આયોજન થશે અને આ એવા પ્રાણીઓ જેમનામાં પેશીઓ દ્વારા આખા શરીરનું આયોજન થાય તો એવા આયોજનને કહેવાય પેશી સ્તરીય આયોજન. એનું ઉદાહરણ છે કોષખંડી સમુદાય. આ સમુદાયને તમારે લક્ષણો સહિત ડિટેલમાં સવિસ્તાર ભણવાનું છે આ ચેપ્ટરમાં. બરાબર, ત્યાર પછી છે અંગ સ્તરીય આયોજન. કે અંગ સ્તરીય આયોજન એટલે શું? તો કે જેમનામાં કોષો ભેગા મળીને પેશી, પેશી ભેગી મળીને અંગ, જુદા જુદા અંગો દ્વારા આખા શરીરનું નિર્માણ થશે જેને કહેવાય અંગ સ્તરીય આયોજન. એનું ઉદાહરણ શું છે? તો કે પૃથુકૃમી સમુદાયના પ્રાણી નથી, પૃથુકૃમી અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો એમનામાં અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. એવી જ રીતે અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન એટલે ઉદાહરણ આપણે કહીએ કે પૃથુકૃમી પછી નુપુરક, સંધિપાદ થી લઈને મેરુદંડી સમુદાય સુધીના જે સભ્યો છે, મેરુદંડી સમુદાયના સભ્યો. બરાબર, આ જે
તમે બધાને ખબર છે આપણા શરીરમાં બધા અંગતંત્ર છે, ધારો કે પાચન તંત્ર, રુધિર મિશ્રણ તંત્ર, શ્વસન તંત્ર, બરાબર, પરિવહન તંત્ર, ચેતાતંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રાશય તંત્ર, તો એ બધા તંત્રો ભેગા મળીને જે આયોજન બને છે જેને કહેવામાં આવે છે અંગ તંત્ર સ્તરીય આયોજન, અને એ આ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. આ બધા સમુદાયના લક્ષણો જે છે એ તમારે આ ચેપ્ટરની અંદર સવિસ્તાર ભણવાના છે. બીજું આપણે વર્ગીકરણનો આધાર લઈએ તો કે પાચન માર્ગ. હવે પાચન માર્ગ તમને બધાને ખબર છે, પાચન માર્ગ ક્યાં આવેલો હોય છે તો કે પાચન તંત્ર. તો એ પાચન માર્ગ કેવા હોય, કેટલા પ્રકારના અહીંયા તમારે ભણવાના છે, તો કે બે પ્રકારના ભણવાના છે. પાચન માર્ગ કેટલા પ્રકારના ભણવાના છે, બે પ્રકારના. સંપૂર્ણ પાચન માર્ગ, અપૂર્ણ પાચન. પાચન માર્ગ એટલે શું, તો કે પાચન તંત્રમાં જે આખો માર્ગ આવેલો હોય છે એને કહેવાય સંપૂર્ણ પાચન માર્ગ, સોરી પાચન માર્ગ, બરાબર. અહીંયા તમને સંપૂર્ણ પાચન માર્ગ અને અપૂર્ણ પાચન માર્ગ બે માર્ગ આવેલા છે. હવે આપણે વાત કરીએ સંપૂર્ણ પાચન માર્ગ, તો સંપૂર્ણ પાચન માર્ગમાં બે શું કહેવાય દ્વાર હોય છે, એક છેડે મુખ દ્વાર, એક છેડે મુખ દ્વાર અને બીજા છેડે મળ દ્વાર. કે જે પાચન માર્ગ એક છેડે મુખ દ્વાર દ્વારા અને બીજા છેડે મળ દ્વાર દ્વારા ખુલતો હોય એમને કહેવામાં આવે છે સંપૂર્ણ પાચન માર્ગ, બરાબર. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સંધિપાદ અને નુપુરમ થી લઈને મેરુદંડી પ્રાણી, મેરુદંડી સમુદાયના સભ્યોમાં કયો પાચન માર્ગ જોવા મળે છે, સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. અપૂર્ણ પાચન માર્ગ એટલે શું, મુખદ્વાર કાં તો મળદ્વાર બેમાંથી એક જ આવેલું હોય છે એટલા માટે એને અપૂર્ણ પાચન માર્ગ કહે છે. મુખદ્વાર અથવા મળદ્વાર બેમાંથી એક જ દ્વાર મારફતે પાચન માર્ગ ખુલે. ઉદાહરણ આપણે એનું જોઈએ તો કે પૃથ્વીકૃમી સમુદાયના જે પ્રાણીઓ છે એમનામાં અપૂર્ણ પાચન માર્ગ આવેલો છે. સમજ પડી અપૂર્ણ પાચન માર્ગમાં, બરાબર. એવી રીતે તમારે બધા જ શું કહેવાય વર્ગીકરણના આધારો ભણવાના છે. ત્યાર પછી પરિવહન તંત્ર, તમે પરિવહન તંત્ર વિશે ભણ્યા હશો, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું, તો કે રુધિર જે છે એ હૃદયની બહાર ધકેલવામાં આવે છે. બે પ્રકારના પરિવહન તંત્ર છે આપણે જોઈ લઈએ. તમે એના વિશે ચાર્ટ ઉપર યાદ રાખશો તો વધારે સરળતાથી યાદ રહેશે. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું, તો કે તેમાં રુધિર હૃદય દ્વારા બહાર ધકેલવામાં આવે છે, બરાબર. અને બંધ પરિવહન તંત્ર એટલે શું, તો કે રુધિર વિવિધ પેશીઓ અથવા તો વિવિધ વાહિનીઓ દ્વારા શું કહેવાય પરિવહન થાય છે. એટલે કે આપણામાં આવી રીતે બંધ પરિવહન તંત્ર આવેલું હોય છે. ખુલ્લું પરિવહન તંત્ર આપણાથી નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં આવેલું હોય છે. તો ખુલ્લા પરિવહન તંત્રની અંદર રુધિર હૃદય દ્વારા બહાર ધકેલવામાં આવે છે, ખુલ્લું હોય છે એટલે બહાર જઈ શકે છે રુધિર. અને બંધ પરિવહન તંત્ર એટલે કે હૃદય દ્વારા એટલે કે રુધિર જુદી જુદી વાહિનીઓ દ્વારા આપણા શરીરમાં વહન પામે છે. આપણે વાહિનીઓની અંદર કહી શકીએ ધમનિકાઓ, શિરાઓ, રુધિર વાહિનીઓ, બરાબર, એના દ્વારા રુધિરનું વહન થાય છે. તો આ થઈ ગયું પરિવહન તંત્ર. તો આ છે આયોજનના સ્તરો, પાચન માર્ગ અને પરિવહન તંત્ર. એવી રીતે તમારે સમયની વિગ
ગર્ભ સ્તરી ત્રી ગર્ભ સ્તરી આવે છે બે કોષ ખંડતા અને બીરુદંડ ભણવાનો છે જે આપણે નેક્સ્ટ સેશન ની અંદર જોઈશું આ ચેપ્ટર ખૂબ જ સરળ છે અને વિચકેટ અને નીટ ને રિલેટ સોરી વિચકેટ ને નીટ ની અંદર આ ચેપ્ટર નું ખૂબ જ મહત્વ છે તો તમે સારી રીતે અને ભણો એવી આશા છે વ્યવસ્થિત ભણશો ધ્યાન આપશો અસાઇનમેન્ટ કરશો વ્યવસ્થિત તો તમને ડેફિનેટલી આ ચેપ્ટર વધારે સરળતાથી આવડશે ધ્યાન આપશો તો આવડશે નહીં ધ્યાન આપો નહીં ભણો નહીં વાંચો લખો તો તમને બિલકુલ નહીં આવે રાઈટ તો જેને નીટ નીટની એક્ઝામ આપવાની હોય જેને બોર્ડની અંદર સ્કોર કરવા